क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। असीम सर, तुम्हारा पास अभी इंश्योरेंस स्टॉक्स लेने आवीशु, बिकॉज नवेम्बर ना जे प्रीमियम ना आंकड़ाओ छे ते आव्या, અને પ્રીમિયમના આંકડામાં આઈસીઆઈસી પ્રુડેન્શિયલે સારું પરફોર્મ કર્યું છે, મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સે સારું પરફોર્મ કર્યું છે પ્રીમિયમ કલેક્શનમાં નવેમ્બરના ડેટા પ્રમાણે, પણ ઇન્સ્યોરન્સ જાયન્ટ એલઆઈસી પર હવે ડાઉટ્સ ઊભા થવા લાગ્યા છે. 4% સ્ટોક નીચે હતો, ટોટલ એપીઈમાં 19% ઘટાડો થયો, રિટેલ એપીઈમાં 12% ઘટાડો થયો, અને સ્ટોકે અંડર પરફોર્મ કર્યું છે. આમ પણ આઈપીઓ આવ્યો ત્યારબાદથી લઈને પણ કંઈ ખાસ રિટર્ન્સ જનરેટ થયા નથી. એલઆઈસી ખાસ વાત કરીએ, પણ ઓવરઓલ સેક્ટરની પણ સાથે વાત કરીએ. આપણે ટાઈમ એના કરતા ચર્ચા કરતા આવ્યા છીએ કે ભારત દેશમાં વી આર અંડર ઇન્સ્યોર્ડ, એટલે કે એવરેજ ઇન્સ્યોરન્સ કવરેજ હોવું જોઈએ ઘણું ઓછું છે. ઓપ્ટિમિઝમ ઘણું સારું હતું અને અપેક્ષા પણ હતી કે પિરિયોડિકલી આપણને ઇન્સ્યોરન્સ કવરેજ વધતું ચાલશે. ક્યાંક ને ક્યાંક જે એ અપેક્ષા હતી, હું તો આ ઘણા વખતથી આ બધા સ્ટોકને ટ્રેક કરું છું, પણ એ જોઈએ એવું કદાચ આપણને પરફોર્મન્સ આપી નથી શક્યા, અને ક્વાર્ટર ઓન ક્વાર્ટર કદાચ આ બધાને કમ્પેર કરવું મારી દ્રષ્ટિએ થોડું ડિફિકલ્ટ એટલા માટે છે કે આ એક લોંગ ટર્મના આસ્પેક્ટથી આ બધા સ્ટોકને જોવા જોઈએ. પ્રીમિયમ કલેક્શન એક મહત્વનું યાર્ડસ્ટિક હોય છે, પરંતુ જે સેક્ટરનો ગ્રોથ અને ક્લેમ, ખાસ કરીને ક્લેમ, આ બધા ઉપર પણ એના પ્રોફિટેબિલિટી ડિપેન્ડ થતી હોય છે. એટલે ઓવરઓલ સેક્ટર તરીકે વાત કરું તો સેક્ટરે એટલું પરફોર્મન્સ નથી કર્યું જેટલી અપેક્ષા આ સેક્ટર પાસે હતી, કારણ કે શરૂઆતમાં આપણે બહુ જ લિમિટેડ સ્ટોક લિસ્ટેડ એન્ટિટીમાં હતા, પણ આપણને જોયું કે એક પછી એક ઘણા બધા સ્ટોક લિસ્ટ થયા, પણ ઇન્વેસ્ટરના એંગલથી જોઈએ તો કમ્પેરેટિવલી બીજા સેક્ટર કરતાં આ સેક્ટરમાં પરફોર્મન્સ થોડુંક નબળું રહેલું છે. પરંતુ જો સિલેક્શન આપ મને પૂછતા હો તો ડેફિનેટલી આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ બેટર લાગી રહ્યું છે. બીજી બાજુ એલઆઈસીની વાત કરીએ, યુ રાઇટલી સેડ કે એલઆઈસી જેવી જાયન્ટ કંપની કે આપણને ઇન્સ્યોરન્સ શીખવાડનાર કંપની જ લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, સ્ટોકના પરફોર્મન્સમાં રેગ્યુલરલી આપણે એમ કે એકાદ વખત ઉપર એક 1000ની ઉપર આપ્યા પછી કોન્સ્ટન્ટલી આપણને નીચું પરફોર્મન્સ દેખાઈ રહ્યું છે. અને જે આ ડેટા આપે બતાવે હમણાં કે એનું પ્રીમિયમ કલેક્શન પણ ઘટેલું છે, ખાસ કરીને રિટેલમાં પણ, કારણ કે એલઆઈસીનું મોટું જે કહી શકાય એક જો યુએસપી કહીએ તો રિટેલમાં આ કંપનીનો માર્કેટ શેર ઘણો સારો છે, એમાં ઘટાડો ચોક્કસ એક ચિંતાજનક દેખાઈ રહ્યો છે. હાલના તબક્કે મારી કોઈ એડવાઇસ એલઆઈસીમાં ઇન્વેસ્ટ કરવાની નથી, દો ઇટ ઇઝ અ વેરી ગુડ કંપની, ઇન્વેસ્ટમેન્ટ પણ સારું છે અને જૂનામાં જૂની કંપની છે, પરંતુ ઇન્વેસ્ટરને હંમેશા રિટર્ન સાથે જ આપણે જોવા જોઈએ. તો જ્યારે ઇન્સ્યોરન્સ કંપનીની વાત આવતી હોય તો મારી પ્રેફરન્સ ડેફિનેટલી આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ છે.